चैप्टर नंबर 12 विद्युत काल आपणे आ श्रेणी जोड़ाण नो आखो परिपथ छे ई जोयो तो के अवरोधो अवरोधकता अवरोध ना तंत्रो नु अवरोधकता ना तंत्रो नो अवरोध एने शू कहेवाय श्रेणी जोड़ाण छे ई कहेवाय आ श्रेणी जोड़ाण ने काल आपणे शू करी थी आकृति छे ई जोई थी बराबर श्रेणी जोड़ाण छे ई कोने कहेवाय एनी आकृति आ जे अवरोध नु श्रेणी जोड़ाण जे આપેલું છે એ શ્રેણી જોડાણ નું સૂત્ર આપણે શું કરવાનું સાબિત છે એ કરવાનું છે કે અવરોધ નું શ્રેણી જોડાણ જે કઈ છે એ કઈ રીતે બને અને સૂત્રો છે એ એનું સાબિત થાય તો સૌથી 3 માર્ક નો અગત્યનો બોર્ડ માં પ્રશ્ન છે એ ઘણીવાર પૂછાઈ ગયો કે અવરોધ નું શ્રેણી જોડાણ છે એ દર્શાવો જણાવો સાબિત છે એ કરો એનો સૂત્ર અને એના સૂત્ર આધારિત દાખલાઓ છે એ પણ ઘણીવાર છે એ પૂછાઈ ગયા તો ચાલો એનો અભ્યાસ છે એ કરીએ તો અવરોધ નું શ્રેણી જોડાણ બરાબર ત્રણ અવરોધ કયા છે R1 R2 R3 એને શેમાં જોડવાના શ્રેણીમાં જોડાણમાં x અને y x એટલે આ બિંદુ અને y એટલે આ બિંદુ એ ત્રણની વચમાં જો એક જ લાઈનમાં ત્રણ અવરોધ મે જોડેલા છે કયા R1 R2 અને R3 ત્રણ અવરોધ જે જોડ્યા અને વચમાં શું જોડેલું છે વોલ્ટમીટર છે એ જોડવામાં આવેલું છે એની વચમાં શું જોડવામાં આવેલું વોલ્ટમીટર કોની વચમાં ત્રણ અવરોધ R1 R2 અને R3 ત્રણ અવરોધની વચ્ચે શું જોડેલું છે વોલ્ટમીટર અને આખો નિક્રોમના તારમાં બેટરી કળ અને એમીટર પણ એની સાથે જોડેલા છે હવે જ્યારે કળને ચાલુ કરીએ એટલે આ ટપકો નીકળી જશે એટલે પ્રવાહ ધન તરફ આગળ વધે એટલે પહેલા એમીટરની અંદર પ્રવાહ છે એ કેવો થાય નોંધાય છે બરાબર હવે આગળ જતા પ્રવાહનું બે ભાગમાં અહીંથી વિભાજન થઈ જાય એક પ્રવાહ વોલ્ટમીટરમાં જશે અને એક પ્રવાહ છે એ ક્યાં જાય અવરોધ R1 પછી R2 અને R3 આ વોલ્ટમીટરમાં પ્રવાહ જાય એટલે પ્રવાહ નોંધાશે અહીંયા કે આ ત્રણ અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો છે તો જો અહીંયા સુધી હોય ને અહીંયા તો એને કહેવાય એ બે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધાય એને V1 કહેવાય R1 જ્યારે હોય ત્યારે એમની વચ્ચે V1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ નોંધાય જ્યારે R1 થી R2 આની વચ્ચે હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો નોંધાય V2 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ નોંધાય V2 થી R3 આટલો ભાગ એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધાય V3 બરાબર પહેલા અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 નોંધાય બીજા અવરોધ વચ્ચે V2 અને ત્રીજા અવરોધ વચ્ચે V3 તો જ્યારે જો એની અંદર જ કીધેલું છે આપણે કે બાકીના બે અવરોધ માટે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધાય તો પહેલી વસ્તુ આપણે શું કીધી કે પ્રથમ અવરોધના બે છેડા પ્રથમ અવરોધ એટલે અહીંથી અહીં સુધી પ્રથમ અવરોધના અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તફાવત કેટલો હોય V1 જેટલો હોય હવે બીજા અવરોધ ના છેડા બે છેડા વચ્ચે બીજો અવરોધ એટલે આ બિંદુથી આ બિંદુ સુધી એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V2 જેટલો છે બરાબર એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય V2 જેટલો ત્રીજા
અવરોધ ના બે છેડા વચ્ચે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વાનનો તફાવત કેટલો હોય આ બિંદુ થી આ બિંદુ એટલે બે છેડા એની વચ્ચે કેટલો છે v3 તો v3 જેટલો હોય છે તો જો અવરોધ તણે તણે આપ્યા પહેલા અવરોધ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v1 બીજા ઉપર v2 ત્રીજા ઉપર v3 હવે આ ત્રણેય અવરોધને જો કાઢી લેવામાં આવે આખાને શું કહેવાય વિદ્યુત પરિપથ ત્રણેય અવરોધને કાઢી અને એની જગ્યાએ એક અવરોધ મૂકવામાં આવે તો એ પરિપથ બને એને સમતુલ્ય પરિપથ કહેવાય જો ત્રણેય અવરોધ મે કાઢી લીધા 1 2 અને 3 એની જગ્યાએ કેટલો અવરોધ મૂકી દીધો 1 એક અવરોધ મૂકી દો તો એને કહેવાય સમતુલ્ય પરિપથ કારણ કે આ જે પરિપથ રહ્યો એ ત્રણેય અવરોધ કેવા જોડેલા છે શ્રેણીમાં અને એને એ કાઢી અને એની જગ્યાએ આપણે શું કરવાનું એક અવરોધ છે એ જોડવાનો છે હવે શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપેલો છે એ ત્રણેય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ કોની બરાબર થાય આ સમતુલ્ય પરિપથ બરાબર જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એ કેટલો થાય સમતુલ્ય પરિપથ જો આ વિદ્યુત પરિપથ છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો છે v1 અને v2 અને v3 એ કોની બરાબર થાય સમતુલ્ય પરિપથના વિદ્યુત સ્થિતિમાન બરાબર સમતુલ્ય પરિપથના વિદ્યુત સ્થિતિમાન બરાબર થાય છે તો જો વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર થાય તો જો પહેલી વસ્તુ v1 + v2 + v3 બરાબર આ ત્રણેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એની બરાબર શું થાય આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ કેટલો છે v તો આને કહીએ સમીકરણ નંબર 1 તણે વિદ્યુત પરિપથમાં તણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ v1 v2 v3 ના સરવાળો એ સમતુલ્ય પરિપથના વિદ્યુત સ્થિતિમાન બરાબર થાય છે બરાબર આ ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ કે વિદ્યુત પરિપથમાં વહેતો પ્રવાહ એટલે કયો થાય આ વિદ્યુત પરિપથમાં વહેતો પ્રવાહ I હોય હવે આ વિદ્યુત પ્રવાહ I હોય એ તો એક સરખો જ જવાનો અહીંયા જેટલો અવરોધ થાય R1 માં એટલો જ R2 અને એટલો જ R3 માં તો પ્રવાહ એ પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ એ ત્રણેય અવરોધમાં કેવો વહેંચાય સરખો વહેંચાય છે ત્રણેય પરિપથમાં અવરોધમાં પ્રવાહ છે કેવો જાય સરખો અહીંયા જેટલો જાય ને અહીંયા 40 ઓહ્મ જતો હોય તો અહીંયા 40 જાય અને અહીંયા 40 જાય ત્રણેય અવરોધમાં પ્રવાહ કેવો જાય એક સરખો જો અહીંયા કળ ચાલુ કરો ને એટલે અહીંયા તે પ્રવાહ એક જ સરખો જાય અહીંયા એક જ અવરોધ આવેલો છે એટલે પ્રવાહ કયો હોય આય અહીંયા કયો હોય આય અહીંયા કયો હોય આય અને અહીંયા કયો હોય તો ત્રણેય અવરોધમાં પ્રવાહ કેવો વહેંચાય એક સરખો છે એ વહેંચાય છે હવે ત્રણેય અવરોધમાં એક સરખો પ્રવાહ વહેંચાય તો એના માટે આપણે ઓહ્મના નિયમનો શું કરીએ ઉપયોગ તો ઓહ્મના નિયમનો ઉપયોગ કરતા હવે ઓહ્મના નિયમનો ઉપયોગ કરીએ એટલે ઓહ્મનો નિયમ શું છે V બરાબર I R આ શું છે ઓહ્મ
अवरोध प्रवाह आय विद्युत स्थितिमान वी तो एना माटे समतुल्य परिपथ माटे ओम नो नियम हो आवे वी बराबर आय आर बराबर समीकरण नंबर बे कोना माटे छे समतुल्य परिपथ माटे हवे जे જોવાનું એ કોના માટે વિદ્યુત પરિપથ માટે તો વિદ્યુત પરિપથ માટે પરિપથ માટે ઓહ્મના નિયમનો ઉપયોગ કરતા ઉપયોગ કરતા એના માટે આપણે ઓહ્મના નિયમનો શું કરીએ ઉપયોગ તો જો વિદ્યુત પરિપથ એટલે આ ભાગ અને આ સમતુલ્ય પરિપથ છે તો વિદ્યુત પરિપથમાં પ્રવાહ કેવો જાય આય બરાબર ત્યારે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો V1 અને અવરોધ R1 તો જો પહેલા અવરોધ માટે ઓહ્મનો નિયમ એનો ઉપયોગ તો V બરાબર IR તો પહેલા અવરોધ માટે અવરોધ કેટલો છે R1 ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V1 પ્રવાહ તો કેટલો છે IL છે તો એને કહી દો સમીકરણ નંબર 3 પહેલા અવરોધ માટે હવે બીજા અવરોધ એટલે કે R2 માટે બીજા અવરોધ માટે નિયમ તો V બરાબર IR તો જો બીજો અવરોધ R2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V2 અને પ્રવાહ I સમીકરણ નંબર 4 ત્રીજા અવરોધ માટે તો એના માટે V બરાબર IR ત્રીજો અવરોધ એટલે R3 બરાબર ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V3 પ્રવાહ કેટલો છે I તો સમીકરણ નંબર 5 આ જે કિંમતો આવી 2 3 4 અને 5 એની કિંમત ક્યાં મૂકો 1 માં સમીકરણ 2 3 4 અને 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 કયું V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 તો જો એની અંદર V તો 2 ની કિંમત મૂકો એટલે V બરાબર શું છે IR તો IR બરાબર V1 IR1 પ્લસ V2 IR2 પ્લસ V3 IR3 હવે જો આ ત્રણેયમાં I છે એ કેવો છે સામાન્ય તો કોમન કાઢીએ I બરાબર કૌંસમાં R1 પ્લસ R2 પ્લસ R3 તો I બે બાજુ સરખા પ્રવાહ કેવો હશે સરખો વહેંચાય તો ઉડી જાય તો શું આવે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 તો જો આ ત્રણેયનો અવરોધનો સરવાળો કરો ને એટલો કોનો અવરોધ થાય સમતુલ્ય પરિપથનો અવરોધ થાય અને જે સૂત્ર એ શ્રેણી જોડાણ માટેનું છે ત્રણે અવરોધના સરવાળા બરાબર સરવાળા બરાબર સમતુલ્ય પરિપથનો અવરોધ થાય છે સમતુલ્ય પરિપથનો શું થાય અવરોધ છે એ થાય આ ત્રણેયનો સરવાળો કરો R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર શું થાય આ આપણે લીધું તો શું V1 પ્લસ V2 પ્લસ V3 બરાબર V તો આપણને સૂત્ર શું મળ્યું R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3
આ સૂત્રના ઉપયોગના આધારે શું આવે છે દાખલા છે એ આવે છે અને આ સૂત્ર હોય તે 3 માર્કમાં સૌથી અગત્યનું છે એટલે બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયું અને આના આધારે દાખલાઓ છે એ પણ ઘણીવાર પૂછાઈ ગયેલા છે બરાબર હવે જ્યારે મળશું ત્યારે શ્રેણીની જગ્યાએ કયું જોડાણ આવશે સમાંતર જોડાણ બરાબર એનો શું કરશું અભ્યાસ છે એ કરશું